ગઈકાલે અમીરગઢ ખાતે મોરબીથી અલવર જતા મજૂરોને ટ્રેલરમાંથી ઝડપી પાડવામાં આવ્યા બાદ તે તમામ લોકોને અંબાજી ખાતે ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકોથી ભરેલું ટ્રેલર અમીરગઢ અંબાજી પહોંચ્યા બાદ તે તમામ મુસાફરોને અંબાજીના શેલ્ટર હોમમાં ખસેડાયા હતા અને તમામનું મેડિકલ પરીક્ષણ કર્યા બાદ શેલ્ટર હોમમાં ખસેડાયા હતા. આ તમામ લોકોને અત્યારે દિવાળીયાબા હોલીડે હોમ અને અંબિકા વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે. અંબાજીમાં રાખવામાં આવેલા પરપ્રાંતીય લોકોની સંખ્યા 253 જેટલી થાય છે. તબક્કાના લોકડાઉનની પરિસ્થિતિની અંદર આંતરરાજ્ય અને આંતર જિલ્લા બોર્ડર છે, જે હદ આવે છે એ બધી તમામ પ્રકારની સીલ કરવામાં આવેલી છે. તેમ છતાં એક શ્રમિકોનું એક ટ્રેલર અમીરગઢ પાસેથી જતું હતું, પસાર થતું હતું, તેમાંથી 102 જેટલા શ્રમિકોને અહીંયા અંબાજી ખાતે શેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા છે. આ સિવાય હોલિડે હોમ જે છે ધર્મશાળા એમાં 45, દિવાળીબામાં 43 અને અંબિકા વિશ્રામ ગૃહમાં 63 અહીંયા શ્રમિકો છે. તે તમામની રહેવા જમવાની સુવિધા, મેડિકલ ચેકઅપ અને તમામનું સેનિટેશન અને સમયાંતરે એમનું આ દાક્તરી સારવાર પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે.